नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में आज विडियो लेक्चर में आप सौनु स्वागत है। तो आज विडियो लेक्चर में आप धोरण सात विषय विज्ञान पाठ पांच एसिड बेज और सार विषय अभ्यास करीशू के कया पदार्थों एसिडिक है, कया पदार्थों बेजिक है, कया पदार्थ ने अपने सार तरीके गणी सके। तो विषय आप आ चेप्टर में अभ्यास करीशू। तो जो है विद्यार्थी मित्रों पाठ पांच एसिड बेज और सार के अपना रोजिंदा जीवन में आप लींबू आंबली मीठू खांड विनेगर एट के सरको जेवा घना पदार्थों आप शू करे उपयोग करे छे कि आप रोजिंदा जीवन में आप लींबू आंबली मीठू खांड और विनेगर एट के सरको जेवा घना पदार्थों आप उपयोग करे छे। शूँ बधा स्वाद एक सरखा है कि शूँ बधा जे पदार्थों बदाज पदार्थों स्वाद एक सरखा है? तो चलो अपने कोष्टक 5.1 में आपेला खाद्य पदार्थों स्वाद ने याद करिए कि चलो अपने कोष्टक 5.1 आपेलू है, यहाँ घना पदार्थों दर्शाला है। तो ये आपेल खाद्य पदार्थों स्वाद के स्वाद ने अपने याद करिए। जो आमा कोई पदार्थ स्वाद जो तमने न चाख्यो हो तो चाखी कोष्टक में नोंध करो कि जो आमा कोई पदार्थ स्वाद तमने न चाख्यो हो तो चाखी और कोष्टक 5.1 में नोंध करो। हवे एमां सावचेती राखवानी छे। तो पहली सावचेती शू राखवानी छे कि कोईपण पदार्थ ने चाखवा माटे कहेवामां न आवे त्यां सुधी तेने चाखशो नहीं, कि कोईपण पदार्थ छे तो ए कोईपण पदार्थ ने चाखवानुं कहेवामां न आवे त्यां सुधी तेने चाखशो नहीं। बीजुं, तमने कहेवामां न आवे त्यां सुधी कोईपण पदार्थनो स्पर्श पण करवो नहीं, कि तमने कहेवामां न आवे त्यां सुधी कोईपण पदार्थनो स्पर्श करवो नहीं। पेलुं शू सावचेती राखवानी छे? तो पहली सावचेती ए राखवानी छे कि कोईपण पदार्थने चाखवानुं कहेवामां न आवे त्यां सुधी तेने चाखवो नहीं। बीजी सावचेती ए राखवानी छे कि ज्यां सुधी कहेवामां न आवे त्यां सुधी कोईपण पदार्थनो स्पर्श करवो नहीं। तो जोईए आपणे कोष्टक 5.1। तो पहली कॉलममां आपेलुं छे पदार्थ, बीजी कॉलममां आपेलुं छे एनो स्वाद खाटो तूरो के सिवायनो, कि खाटो छे तूरो छे के सिवायनो कोई स्वाद आपणने જોવા મળે છે તે। तो જોઈએ પદાર્થ, तो પહેલો પદાર્થ આપણને આપેલો છે લીંબુનો રસ, તો લીંબુનો રસ સ્વાદે કેવો હોય છે? ખાટો હોય છે। ત્યારબાદ બીજો પદાર્થ આપણને આપેલો છે સંતરાનો રસ, તો સંતરાનો રસ એ કેવો હોય છે? સ્વાદે ખાટો હોય છે, એટલે કે બીજોમાં પણ શું આવશે? ખાટો છે। ત્રીજું આપણે જોઈએ તો ત્રીજું આપેલું છે વિનેગર, વિનેગર એટલે કે સરકો, તો વિનેગર એ સ્વાદે કેવો હોય છે? ખાટો હોય છે, એટલે કે એનો સ્વાદ કેવો આવશે? આપણને ખાટો। પછી દહીં છે તો એ દહીં કેવું આવશે? ખાટું, એટલે કે એનો સ્વાદ આપણને કેવો જોવા મળે છે? ખાટો। ત્યારબાદ આંબલી છે તો આંબલી સ્વાદે કેવી હોય છે? ખાટું। સાકર એટલે કે ખાંડ છે તો ખાંડ કેવી હોય છે? મીઠી હોય છે, એટલે કે તેનો સ્વાદ કેવો આવશે? ખાટો, તારો તુરો કે તે સિવાયનો, તો શું આવશે? તે સિવાયનો। મીઠું છે તો એ મીઠું આપણને કેવું લાગે છે? ખારું લાગે છે, એટલે કે મીઠાનો સ્વાદ કેવો છે? ખારું। પછી આંબળા છે તો એ આંબળા આપણને કેવા સ્વાદે લાગે છે? ખાટા। ખાવાના સોડા છે તો એ ખાવાના સોડા આપણને કેવા લાગે છે? તુરા લાગે છે। દ્રાક્ષ છે તો એ દ્રાક્ષ આપણને સ્વાદે કેવી લાગે છે? ખાટી। કાચી કેરી છે તો એ કાચી કેરી પણ આપણને સ્વાદે ખાટી લાગે છે। કાકડી છે તો એ કાકડી આપણને કેવી લાગે છે? ખાટી। તુરી કે તે સિવાયની, તો શું આવશે? તે સિવાયનો આપણને સ્વાદ જોવા મળે છે। તો અહીં કોષ્ટક 5.1નો અભ્યાસ કર્યો કે એમાં કેટલાક પદાર્થો અને તેનો સ્વાદ આ વિશે આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આપેલું છે એસિડ અને બેઝ, કે દહીં લીંબુનો રસ નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ ખાટો હોય છે, અને તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે, કે લીંબુનો રસ દહીં નારંગીનો રસ અને વિનેગર છે એ વિનેગરનો સ્વાદ કેવો હોય છે? ખાટો હોય છે, અને તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે, કે આ બધા જે પદાર્થો છે જેમ કે દહીં લીંબુનો રસ નારંગીનો રસ અને વિનેગર છે એ બધાનો સ્વાદ કેવો હોય છે? ખાટો હોય છે, અને તેમનો ખાટો સ્વાદ છે એ તેમાં રહેલા એસિડને કારણે હોય છે, અને આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ શું છે? તો એસિડિક છે, કે આ જે દહીં લીંબુનો રસ નારંગીનો રસ અને વિનેગર છે એ સ્વાદે ખારા હોય છે, બોલો ખાટા હોય છે, અને તેમનો ખાટો સ્વાદ છે તેમાં રહેલા એસિડને કારણે હોય છે, કે તેમાં જે રહેલો ખાટો સ્વાદ છે કેના કારણે રહેલો હોય છે? તો તેમનો ખાટો સ્વાદ છે એ તેમાં રહેલા એસિડને કારણે હોય છે, અને આ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ કયો છે? તો આ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ છે એસિડિક। એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એસ્પિયર પરથી મળે છે, કે એસિડ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી? તો એસિડ શબ્દની ઉત્પત્તિ છે એ લેટિન શબ્દ એસ્પિયર પરથી જોવા મળે છે, જેનો અર્થ ખટાસ એવો થાય છે, કે એસિડ શબ્દ છે એ એસિડ શબ્દની ઉત્પત્તિ છે એ લેટિન શબ્દ એસ્પિયરથી ઉપજાવી હતી, અથવા તો એટલે એસિડ શબ્દની ઉત્પત્તિ છે એ લેટિન શબ્દ એસ્પિયર પરથી મળે છે, કે જેનો અર્થ થાય છે ખાટો એવો, એટલે કે ખટાસ એવો થાય છે।
આ પદાર્થમાં રહેલો એસિડિક એસિડ કુદરતી એસિડ હોય છે, કે આ પદાર્થોમાં જે રહેલો એસિડ હોય છે એ કેવો હોય છે? કુદરતી એસિડ હોય છે. એટલે કે એસિડમાં આપણે જોયું કે દહીં, લીંબુ, પછી નારંગીનો રસ, વિનેગર, એનો સ્વાદ કેવો હોય છે? ખાટો હોય છે. અને ખાટો સ્વાદ શેના કારણે હોય છે? તો તેમાં રહેલા એસિડના કારણે હોય છે. તો આ પદાર્થો છે, તો આ પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ કયો આવશે? એસિડિક છે. એસિડ શબ્દ છે એ લેટિન શબ્દ એસ્પીઅર પરથી ઉતરી આવ્યો છે, કે જેનો અર્થ કેવો થાય છે? ખટાશ એવો થાય છે. આ પદાર્થોમાં રહેલી એસિડ એ કેવો હોય છે? કુદરતી એસિડ હોય છે. કે આ જે પદાર્થો છે એ પદાર્થોમાં રહેલો એસિડ કેવો હોય છે? તો કુદરતી એસિડ હોય છે. સામાન્ય રીતે જે પદાર્થોનો સ્વાદ તુરા અને સ્પર્શે ચીકણા, એટલે કે સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જળાય છે, તેમને શું કહે છે? બેઝ કહે છે. તેમની પ્રકૃતિ સ્વભાવ કેવો હોય છે? બેઝિક કહેવાય છે. કે સામાન્ય રીતે જે પદાર્થોનો સ્વાદ છે એ તુરાવો હોય, કે જે પદાર્થો સ્વાદે તુરાવો અને જેમનો સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય છે તેને બેઝ કહે છે. અને તેમની પ્રકૃતિ કેવી હોય છે? બેઝિક કહેવાય છે. કે સામાન્ય રીતે જે પદાર્થો સ્વાદે તુરાવો હોય અને તેમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય છે તેમને બેઝિક પદાર્થ કહે છે, એટલે કે બેઝ કહે છે. અને તેમની પ્રકૃતિ એટલે કે એનો સ્વભાવ કેવો હોય છે? બેઝિક હોય છે. કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, તે પદાર્થોને સૂચક કહે છે. કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? સૂચક તરીકે ઓળખવામાં આવે છે. કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે શું કરવામાં આવે છે? ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તે પદાર્થોને શેના તરીકે ઓળખવામાં છે? તો સૂચક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. કે જ્યારે સૂચક છે એ સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ શું થઈ જાય છે? ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. હળદર, લિટમસ, પછી જાસૂદની પાંદડીઓ વગેરે કેટલાક સૂચકો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. કે હળદર, લિટમસ, જાસૂદની પાંદડીઓ વગેરે કેટલાક સૂચકો છે એ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. તો જે આ જે સૂચક છે એ સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થનું જે દ્રાવણ હોય એ દ્રાવણમાં નાખવામાં આવે તો તેનો રંગ શું થઈ જાય છે? તેનો રંગ બદલાઈ જાય છે. જ્યારે હળદર, લિટમસ અને જાસૂદની જે પાંદડીઓ છે એ કેટલાક સૂચકો જે કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું તમે જાણો છો કે એસિડનું નામ અને શેમાં આપણને જોવા મળે છે તે, કે કયો એસિડ છે આપણને કયા પદાર્થમાં જોવા મળે છે તે અહીં આપણને કોષ્ટક દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો પહેલી કોલમમાં આપેલું છે એસિડનું નામ, બીજી કોલમમાં આપેલું છે તે આપણને શેમાં જોવા મળે છે તે. તો જોઈએ, પહેલું એસિડનું નામ આપેલું છે કે એસિડિક એસિડ, તો એસિડિક એસિડ છે આપણને વિનેગરમાં જોવા મળે છે. બીજું ફોર્મિક એસિડ છે એ આપણને કીડીના ડંખમાં, કે કીડી જ્યારે આપણને ડંખે છે ત્યારે આપણને બળતરા થાય છે. તો આ જે ફોર્મિક એસિડ હોય છે એ ફોર્મિક એસિડને કારણે જ આપણને શું થાય છે? બળતરા થાય છે. એટલે કે ફોર્મિક એસિડ કે કીડીના ડંખમાં. પછી ત્રીજું આપેલું છે સાઇટ્રિક એસિડ, તો સાઇટ્રિક એસિડ આપણને ખાટા ફળોમાં, જેમ કે નારંગી, લીંબુ જેવા ખાટા ફળોમાં આપણને શું જોવા મળે છે? સાઇટ્રિક એસિડ. એટલે કે સાઇટ્રસ ફળોમાં આપણને કયો એસિડ જોવા મળે છે? તો સાઇટ્રિક એસિડ. ત્યારબાદ લેક્ટિક એસિડ છે એ આપણને દહીંમાં જોવા મળે છે. પછી ઓક્ઝેલિક એસિડ છે એ પાલકમાં જોવા મળે છે. પછી એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી છે એ આપણને કેમાં જોવા મળે છે? તો આંબળા અને સાઇટ્રસ ફળો એટલે કે ખાટા ફળોમાં આપણને એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી આપણને જોવા મળે છે. ત્યારબાદ ટાર્ટરિક એસિડ છે એ આપણને આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરીમાં વગેરેમાં આપણને ટાર્ટરિક એસિડ જોવા મળે છે. તો અહીંયા આપણે કેટલાક એસિડ અને તે આપણને શેમાં જોવા મળે છે તેનો આપણે અભ્યાસ કર્યો, કે એસિડિક એસિડ છે એ વિનેગરમાં જોવા મળે છે, ફોર્મિક એસિડ છે એ આપણને કીડીના ડંખમાં જોવા મળે છે, સાઇટ્રિક એસિડ છે નારંગી, લીંબુ જેવા જે ખાટા ફળો છે એવા ખાટા ફળોમાં આપણને સાઇટ્રિક એસિડ એટલે કે સાઇટ્રસ ફળોમાં આપણને સાઇટ્રિક એસિડ જોવા મળે છે, લેક્ટિક એસિડ છે એ દહીંમાં જોવા મળે છે, ઓક્ઝેલિક એસિડ છે એ આપણને પાલકમાં, એસ્કોર્બિક એસિડ છે એ આંબળા સાઇટ્રસ ફળોમાં આપણને જોવા મળે છે, જ્યારે ટાર્ટરિક એસિડ છે એ આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરી વગેરેમાં આપણને ટાર્ટરિક એસિડ જોવા મળે છે. ઉપરના બધા જ એસિડ કુદરતી એસિડ છે, કે આ ઉપરના જે બધા એસિડ આપણને જોવા મળ્યા એ બધા જ એસિડ કેવા છે? કુદરતી એસિડ છે. ત્યારબાદ આગળ જોઈએ તો બેઝનું નામ અને એ બેઝ આપણને શેમાં જોવા મળે છે તે, કે ઉપરના જે આપણે બધા પદાર્થોનો અભ્યાસ કર્યો એ બધા જ એસિડ કેવા છે? કુદરતી એસિડ છે. હવે જોઈએ આપણે બેઝ અને એ બેઝ આપણને શેમાં જોવા મળે છે તે, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ આપણને ચૂનાના નીતળિયા પાણીમાં જોવા મળે છે. પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ આપણને કાચ સાફ કરવાના પ્રવાહીમાં જોવા મળે છે.
કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કાચ સાફ કરવાનું જે પ્રવાહી હોય છે એ કાચ સાફ કરવાના પ્રવાહીમાં જોવા મળે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ આપણને સાબુમાં જોવા મળે છે. પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણને મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં જોવા મળે છે. તો અહીં કેટલાક બેઝ અને આપણને કેમાં જોવા મળે છે તેનો આપણે કોષ્ટકમાં અભ્યાસ કર્યો. જેમ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે આપણને ચૂનાના નીતળિયા પાણીમાં જોવા મળે છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કાચ સાફ કરવાના પ્રવાહીમાં જોવા મળે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ આપણને સાબુમાં જોવા મળે છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ આપણને મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં જોવા મળે છે. તો અહીં આપણે કેટલાક એસિડિક છે એસિડિક પદાર્થોનું નામ એટલે કે એસિડનું નામ અને એ આપણને કયા પદાર્થોમાં જોવા મળે છે તે અને બેઝનું નામ અને એ બેઝ છે એ આપણને કયા પદાર્થોમાં જોવા મળે છે તેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ આપણને દર્શાવેલું છે કે આપણી આસપાસના કુદરતી સૂચકો કે આપણી આસપાસ જે કુદરતી સૂચકો છે કે જેની મદદથી આપણને ખબર પડી શકે છે કે કયો પદાર્થ એસિડિક છે કે કયો પદાર્થ બેઝિક છે. તો આજે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે અને સૂચક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી આસપાસના કેટલાક સૂચકો છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલું છે લિટમસ, કે એક પ્રાકૃતિક રંજક છે. કે લિટમસ એક શું છે? એક પ્રાકૃતિક રંજક છે. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ છે. કે સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગ કરવામાં અથવા તો ઉપયોગમાં લેવામાં આવતું સૂચક કયું છે? તો લિટમસ છે. એટલે કે લિટમસ એ શું છે? એક પ્રાકૃતિક રંજક છે. બીજું કે સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતું અથવા તો ઉપયોગમાં લેવામાં આવતું સૂચક કયું છે? તો આવશે લિટમસ. કે એક માર્કના અથવા તો એક શબ્દમાં જવાબ આપો એમાં પૂછી શકે કે સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક કયું છે? તો આવશે લિટમસ. તેને લાઈક એન એટલે કે આકૃતિ 5.1 એમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. કે તેને શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? તો તેને લાઈક એન કે જે તમને આકૃતિ 5.1 એમાં દર્શાવેલું છે તેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. નિસંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. કે નિસંદિત પાણી હોય તો નિસંદિત પાણીમાં તેનો રંગ કેવો હોય છે? જાંબુડિયા કલરનો હોય છે. એટલે કે નિસંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. તેને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે. કે જ્યારે તેને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તે કેવો રંગ ધારણ કરે છે? તો લાલ રંગ ધારણ કરે છે. કે જ્યારે આ જે સૂચક છે લિટમસ, એ લિટમસને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે અને જ્યારે તેને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે ભૂરો એટલે કે વાદળી રંગ ધારણ કરે છે. તો અહીંયા આપણે જોયું કે જ્યારે નિસંદિત પાણીમાં નાખવામાં આવે છે ત્યારે તે જાંબુડિયો રંગ ધારણ કરે છે, જ્યારે તેને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે અને જ્યારે તેને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે ભૂરો એટલે કે વાદળી રંગ ધારણ કરે છે. તો લિટમસ દ્રાવણના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. કે લિટમસ છે એ આપણને શું થશે? દ્રાવણનું જે સ્વરૂપ હશે એ દ્રાવણના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થશે. કે જો નિસંદિત પાણી હશે તો એ જાંબુડિયા રંગમાં પ્રાપ્ત થશે, એસિડિક દ્રાવણ હશે તો એ આપણને લાલ રંગમાં પ્રાપ્ત થશે અને જો બેઝિક દ્રાવણ હોય તો એ બેઝિક દ્રાવણમાં આપણને ભૂરો એટલે કે વાદળી રંગમાં આપણને પ્રાપ્ત થાય છે. અથવા તો તે કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ આપણને મળે છે. અથવા તે શું થશે? આપણને કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ આપણે મેળવી શકીએ છીએ અથવા તો કાગળની પટ્ટીના સ્વરૂપમાં પણ મળે છે, જેમને લિટમસ પત્ર કહેવામાં આવે છે. કે લિટમસ છે એ દ્રાવણના સ્વરૂપમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. કે આ જે લિટમસ હોય છે આપણને કેના સ્વરૂપમાં? દ્રાવણના સ્વરૂપમાં પ્રાપ્ત થાય અથવા તો તે કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. કે જેમને લિટમસ પત્ર કહેવામાં આવે છે કે આ જે લિટમસ છે એ આપણને દ્રાવણના સ્વરૂપમાં અથવા તો કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ પ્રાપ્ત થાય છે. જે આ કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે એમને શું કહેવામાં આવે છે? લિટમસ પત્ર કહેવામાં આવે છે. સામાન્ય રીતે લિટમસ પત્ર ભૂરા તથા લાલ રંગના મળે છે. કે સામાન્ય રીતે લિટમસ પત્ર છે એ આપણને કેવા રંગના જોવા મળે છે? તો ભૂરા તથા લાલ રંગના મળે છે. કે જે તમે આકૃતિ 5.1 બીમાં જોઈ શકો છો કે જે લિટમસ પત્ર છે એ લિટમસ પત્ર આપણને ભૂરા એટલે કે વાદળી તથા લાલ રંગના એમ જોવા મળે છે. કે જે આપણે આકૃતિ 5.1 બીમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આપેલું છે કે ચૂનાનું નીતળિયું પાણી બનાવવા માટે પહેલાંના અથવા તો પાત્રમાં થોડું પાણી લો. કે શું કરવાનું છે? ચૂનાનું નીતળિયું પાણી બનાવવા માટે શું કરવાનું છે? પ્યાલા અથવા તો પાત્ર હોય, પ્યાલો અથવા તો પાત્રમાં થોડું પાણી લેવાનું છે અને તેમાં થોડોક ચૂનો ઉમેરો. કે ચૂનાનું નીતળિયું પાણી બનાવવા માટે આપણે શું કરવાનું છે? પ્યાલો અથવા તો પાત્ર લઈ એમાં થોડુંક પાણી લો અને એમાં થોડોક ચૂનો ઉમેરવાનો છે. આ દ્રાવણને બરાબર હલાવીને થોડાક સમય સુધી સ્થિર મૂકી રાખો. કે આ દ્રાવણને બરાબર હલાવીને શું કરવાનું છે? અને થોડા સમય સુધી સ્થિર મૂકી રાખવાનું છે. ઉપરથી થોડું પાણી નીતાળી લો. આ છે ચૂનાનું નીતળિયું પાણી. કે શું કરવાનું છે? ચૂનાનું નીતળિયું પાણી બનાવવા માટે સૌ પ્રથમ પ્યાલો અથવા તો પાત્ર લઈ એમાં થોડુંક પાણી લેવાનું છે અને તેમાં થોડોક ચૂનો ઉમેરવાનો છે.
હવે દ્રાવણને બરાબર હલાવી અને થોડા સમય માટે શું કરવાનું છે એને મૂકી રાખવાનું છે અને ઉપરથી થોડું પાણી નિતારી લો. આ છે શું છે ચૂનાનું નિતર્યું પાણી. ત્યારબાદ આગળ જોઈએ તો પ્લાસ્ટિક કપ અથવા તો પ્યાલા અથવા તો કસનળીમાં લીંબુનો થોડો રસ લઈને તેમાં થોડુંક પાણી મિશ્ર કરો, કે પ્લાસ્ટિકનો કપ પ્યાલો અથવા તો કસનળીમાં લીંબુનો થોડોક રસ લઈ અને તેમાં શું કરવાનું છે થોડુંક પાણી ઉમેરી અને મિશ્ર કરવાનું છે. હવે ડ્રોપરની મદદ વડે લાલ લિટમસ પત્ર પર આ દ્રાવણનું ટીપું નાખો, કે હવે ડ્રોપર હોય ડ્રોપરની મદદથી શું કરવાનું છે લાલ લિટમસ પત્ર પર આ દ્રાવણનું ટીપું નાખવાનું છે. શું રંગમાં કોઈ ફેરફાર થયો, કે ડ્રોપરની મદદથી જ્યારે લાલ લિટમસ પત્ર ઉપર આપણે દ્રાવણનું ટીપું નાખીએ છીએ તો તેના રંગમાં કંઈ ફેરફાર થયું? હવે ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન છે એ ભૂરા લિટમસ પત્ર માટે પુનરાવર્તન કરો, કે ઉપરોક્ત જે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિને શું કરવાનું છે ભૂરા લિટમસ પત્ર માટે એનું પુનરાવર્તન કરવાનું છે. જો રંગમાં કોઈ ફેરફાર જણાય તો તેની નોંધ કરો, કે જો તમને આપણ રંગમાં કોઈ ફેરફાર જોવા મળે તો એને શું કરવાનું છે તો તેની નોંધ કરો. આ પ્રવૃત્તિને નીચે આપેલા પદાર્થો માટે પણ કરો, કે આ પ્રવૃત્તિ છે તો આ પ્રવૃત્તિને નીચે આપેલા જે પદાર્થો છે એ પદાર્થો માટે પણ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, જેમ કે નળનું પાણી, ડિટર્જન્ટનું પાણી એટલે કે ડિટર્જન્ટનું દ્રાવણ, એરેટેડ પીણું, સોડા વોટર, સાબુનું દ્રાવણ, શેમ્પુ, મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, વિનેગર, બેકિંગ સોડાનું દ્રાવણ, મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ, વોશિંગ સોડાનું દ્રાવણ, ચૂનાનું નિતર્યું પાણી. જો શક્ય હોય તો આ દ્રાવણ નિષેધિત પાણીમાં બનાવવા, કે વધારે પ્રવાહીઓ લઈ અને આ પ્રવૃત્તિનું શું કરવાનું છે પુનરાવર્તન કરવાનું છે. એટલે કે આ પ્રવૃત્તિ છે એ નીચે આપેલા જે પદાર્થોમાં આપેલા છે એ નીચે આપેલા પદાર્થો માટે પણ શું કરવાનું છે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું, જેમ કે નળનું પાણી, ડિટર્જન્ટનું દ્રાવણ, એરેટેડ પીણું, સોડા વોટર, સાબુનું દ્રાવણ, શેમ્પુ, મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, વિનેગર, બેકિંગ સોડાનું દ્રાવણ, મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ, વોશિંગ સોડાનું દ્રાવણ, ચૂનાનું નિતર્યું પાણી. આ બધા પદાર્થો માટે આ પ્રવૃત્તિનું શું કરવાનું છે પુનરાવર્તન કરવાનું છે. જો શક્ય હોય તો આ બધા દ્રાવણ શેમાં બનાવવાના છે નિસ્યંદિત પાણીમાં જ બનાવવાના છે. એવા દ્રાવણો કે જે લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેને શું કહે છે તટસ્થ દ્રાવણ કહે છે, કે એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસ પત્ર હોય એ લાલ કે ભૂરા લિટમસ પત્રનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહેવાય છે, જેઓ ન તો એસિડિક કે ન તો બેઝિક પ્રકૃતિ ધરાવે છે. કે એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે, અને તેઓ છે ન તો એસિડિક કે ન તો બેઝિક પ્રકૃતિ ધરાવે છે. તો તટસ્થ દ્રાવણ કોને કહે છે એ એક માર્ગના પ્રશ્નમાં પૂછે તો આ રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ, કે એવા દ્રાવણ કે જેઓ લાલ કે ભૂરા લિટમસ પત્રનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે, અને જેઓ ન તો એસિડિક કે ન તો બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આકૃતિ 5.2 આપેલી છે, કે આકૃતિ 5.2માં આપણને શું આપેલું છે કે લિટમસ કસોટી કરતા બાળકો, કે લિટમસ કસોટી જે કરે છે એ બાળકોનું ચિત્ર અહીં આપણને દર્શાવવામાં આવેલું છે, કે લિટમસ કસોટી કરતા બાળકો, કે એક ચમચી હળદરનો પાવડર લઈ અને તેમાં થોડું પાણી ઉમેરી અને તેની પેસ્ટ તૈયાર કરો. શું કરવાનું છે એક ચમચી હળદરનો પાવડર લઈ અને તેમાં શું કરવાનું છે થોડું પાણી ઉમેરી અને શું કરવાનું છે હળદરની એક પેસ્ટ તૈયાર કરવાની છે. હવે બ્લોસ્ટિંગ એટલે કે બ્લોટિંગ પેપર અથવા તો ગાળણ પત્ર પર હળદરની પેસ્ટને લગાડીને તેને સુકાઈ જવા દો, કે હવે શું કરવાનું છે બ્લોટિંગ પેપર અથવા તો ગાળણ પત્ર હોય એ ગાળણ પત્ર પર આ જે હળદરની પેસ્ટ બનાવી છે હળદરની પેસ્ટને લગાવી અને શું કરવાનું છે એને સુકાઈ જવા દેવાનું છે. ત્યારબાદ આ હળદરની પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ તૈયાર કરો, કે આ જે હળદરની પેસ્ટ લગાવીને તૈયાર કરેલા જે કાગળ છે એ હળદરની પેસ્ટ લગાવેલા કાગળને શું કરવાનું છે કાપીને પાતળી પટ્ટીઓ બનાવવાની છે. તો કાગળને કાપી અને પાતળી પટ્ટીઓ તૈયાર કરો, કે પહેલાં શું કરવાનું છે એક ચમચી હળદરનો પાવડર લઈ એમાં થોડું પાણી ઉમેરી અને હળદરની પેસ્ટ બનાવ્યું છે, ને પછી બીજું શું કરવાનું છે બ્લોટિંગ પેપર અથવા તો ગાળણ પત્ર ઉપર આ હળદરની પેસ્ટ લગાવી અને શું કરવાનું છે એને સુકાવવાનું છે, એટલે કે સુકાઈ જવા દેવાનું છે. ત્યારબાદ આ હળદરની પેસ્ટ લગાવેલો જે કાગળ છે એ હળદરની પેસ્ટ લગાવેલા કાગળને શું કરવાનું છે કાપી અને પાતળી પટ્ટીઓ તૈયાર કરવાની છે. હવે હળદરની પટ્ટી પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો અને નિરીક્ષણ કરો શું થાય છે, કે આ હળદરની જે પેસ્ટ લગાવેલ કાગળને કાપીને જે પાતળી પટ્ટીઓ બનાવેલી છે એ હળદરની પટ્ટી પર શું કરવાનું છે સાબુના દ્રાવણનું એક ટીપું મૂકવાનું છે અને નિરીક્ષણ કરો આપણને શું જોવા મળે છે તેનું. ત્યારબાદ આગળ જોઈએ તો આપણે જોશું
के कोष्टक आपने आपेलू छे के कया पदार्थों लिटमस कसोटी जोवा मळे छे के केटलाक पदार्थो आपेला छे केटलाक पदार्थो पर आपने जे लिटमस कसोटी जोवा मळे छे तेनो आपने अवलोकन जोवा मळे छे अवलोकनने आपणे अहींया कोष्टकमां दर्शावेल छे तो ए आपणे कोष्टकनो आपणे अभ्यास करीए तो कोष्टकमां आपणने आपेलू छे के आपेल पदार्थोनी लिटमस कसोटी केना ऊपर आपणे कोई पदार्थ मुकवामां आवे तो ए कयुं प्रकृति धरावे छे के एसिडिक छे के बेसिक छे ते आपणे जोईए तो पहली कॉलम आपने आपेली है कसोटी माटेनुं द्रावण के कसोटी करवा माटे जे द्रावण लीधेलू छे ए आपणे कॉलम में आपेलू छे पछी त्यारबाद त्रीजी कॉलम में आपने आपेलू छे लाल लीटमस पत्र पर असर एनी शुं थाय छे के लाल लीटमस पर पत्र उपर एने लींबूनो रसनुं टीपुं नाखवामां आवे तो एनो शुं असर थाय छे ते त्यारबाद भूरा लीटमस पत्र उपर एनी शुं असर थाय छे ते અને એના ઉપરથી આપણે નિષ્કર્ષણ એટલે કે એના ઉપર શું તારણ આપણે તારી શકીએ તે આપણને પાંચમી કોલમમાં દર્શાવેલું છે તો કોષ્ટક 5.1માં આપણને આપેલું છે કે આપેલ પદાર્થોની લિટમસ કસોટી જોઈએ આપણે કોષ્ટક 5.1 કે કેટલાક પદાર્થો છે તો એની લિટમસ કસોટી આપણે અભ્યાસ કરીએ તો પહેલી કોલમમાં આપણને ક્રમ આપેલું છે બીજી કોલમમાં કસોટી માટેનું દ્રાવણ આપેલું છે ત્રીજી કોલમમાં લાલ લિટમસ પત્ર ઉપર એની શું અસર થાય છે તે અને ચોથી કોલમમાં આપેલું છે કે ભૂરા લિટમસ પત્ર ઉપર તેની અસર શું થાય છે તે અને છેલ્લામાં નિષ્કર્ષણ એટલે કે એના ઉપરથી આપણે શું તારણ મેળવી શકીએ તે તો પહેલું જોઈએ તો પહેલું દ્રાવણ આપણને આપેલું છે લીંબુનો રસ તો લીંબુના રસનું જ્યારે લાલ લીટમસ પત્ર ઉપર પાડવામાં આવે છે તો લાલ લીટમસ પત્ર ઉપર એની કંઈ અસર થતી નથી એટલે કે કંઈ અસર નહીં ભૂરા લીટમસ પત્રને શું કરે છે એ લાલ બનાવે છે એટલે જ્યારે ભૂરો લીટમસ પત્રને એ લાલ બનાવે છે ત્યારે એ શું થશે એસિડિક બને છે એટલે કે આવશે એના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ તો આવશે તે એસિડિક છે ત્યારબાદ બીજું દ્રાવણ આપેલું છે નળનું પાણી તો નળના પાણીની લાલ લીટમસ પત્ર ઉપર કંઈ અસર થતી નથી ભૂરા લીટમસ પત્ર પર પણ કાંઈ અસર થતી નથી એટલે કે લાલ અને ભૂરા લીટમસ પત્ર બંને ઉપર કંઈ અસર જોવા મળતી નથી તો એ દ્રાવણ કેવું છે તટસ્થ દ્રાવણ છે ત્યારબાદ ત્રીજું દ્રાવણ આપણને આપેલું છે ડિટર્જન્ટનું પાણી તો ડિટર્જન્ટનું પાણી લાલ લીટમસ પત્રને શું કરે છે ભૂરું બનાવે છે જ્યારે ભૂરા લીટમસ પત્ર ઉપર કાંઈ અસર જોવા મળતી નથી એટલે કે લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે એટલે કે કહ્યું છે બેઝિક પ્રકૃતિ ધરાવે છે એટલે કે એના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે એ પદાર્થ કેવો છે બેઝિક છે ત્યારબાદ સોડા વોટર છે તો સોડા વોટરનું લાલ લીટમસ પત્ર ઉપર કંઈ અસર જોવા મળતી નથી અને ભૂરા લીટમસ પત્રને શું કરે છે લાલ બનાવે છે એટલે કે કેવી પ્રકૃતિ ધરાવે છે તો એસિડિક એટલે કે એના ઉપરથી આપણે તારણ ઉપર આવી શકીએ કે એ કેવું છે એસિડિક છે ત્યારબાદ સાબુનું દ્રાવણ છે તો એ સાબુનું દ્રાવણ શું કરે છે લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે જ્યારે ભૂરા લીટમસ પત્ર ઉપર કાંઈ અસર જોવા મળતી નથી એટલે કે એ કેવું છે તો બેઝિક છે એટલે કે એના પ્રકૃતિ આપણને કેવી જોવા મળે છે તો બેઝિક જોવા મળે છે ત્યારબાદ શેમ્પૂ છે તો શેમ્પૂની લાલ લીટમસ પત્ર ઉપર કાંઈ અસર જોવા મળતી નથી જ્યારે ભૂરા લીટમસ પત્રને શું કરે છે લાલ બનાવે છે એટલા માટે એ કેવું જોવા મળે છે આપણને બેઝિક એટલે કે એસિડિક જોવા મળે છે જો એ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે તો એ બેઝિક છે અને ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે તો એ કેવું છે એસિડિક છે તો અહીંયા શેમ્પૂ છે એ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે એટલે કે તે કેવી પ્રકૃતિ ધરાવે છે એસિડિક પ્રકૃતિ ધરાવે છે ત્યારબાદ સાતમું દ્રાવણ આપણને આપેલું છે મીઠાનું દ્રાવણ તો મીઠાનું દ્રાવણ છે એ મીઠાના દ્રાવણની લાલ લીટમસ પત્ર ઉપર કંઈ અસર જોવા મળતી નથી કે ભૂરા લીટમસ પત્ર ઉપર પણ કાંઈ અસર જોવા મળતી નથી એટલે કે બંને ઉપર કાંઈ અસર જોવા મળતી નથી એટલે કે મીઠાનું દ્રાવણ એ કેવું છે તો તટસ્થ છે ત્યારબાદ ખાંડનું દ્રાવણ છે તો એ ખાંડના દ્રાવણની લાલ લીટમસ પત્ર ઉપર કાંઈ અસર જોવા મળતી નથી કે ભૂરા લીટમસ પત્ર પર પણ કાંઈ અસર જોવા મળતી નથી એટલે કે એના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે ખાંડનું દ્રાવણ છે એ કેવું છે તટસ્થ છે ત્યારબાદ નવમું દ્રાવણ આપણને આપેલું છે વિનેગર તો વિનેગરનું જ્યારે લાલ લીટમસ પત્ર ઉપર કાંઈ અસર જોવા મળતી નથી અને ભૂરા લીટમસ છે એ ભૂરા લીટમસ પત્રને શું કરે છે લાલ બનાવે છે એટલા માટે તે કેવી પ્રકૃતિ ધરાવે છે એસિડિક એટલે કે એના ઉપરથી આપણે નિષ્કર્ષણ અથવા તો તારણ કાઢી શકીએ તે કે કેવું છે તો એસિડિક તો લીંબુનો રસ છે એ એસિડિક છે જ્યારે નળનું પાણી છે એ તટસ્થ છે ડિટર્જન્ટનું પાણી છે એ બેઝિક છે સોડા વોટર છે એ એસિડિક છે સાબુનું દ્રાવણ એ બેઝિક છે શેમ્પૂ છે એ એસિડિક છે જ્યારે મીઠાનું દ્રાવણ અને ખાંડનું દ્રાવણ છે એ તટસ્થ છે અને વિનેગર છે એ એસિડિક છે જો લાલ લીટમસ પત્રને એ ભૂરું બનાવે તો એ બેઝિક છે અને ભૂરા લીટમસ પત્રને તે લાલ બનાવે તો તે કેવું છે એસિડિક છે તો અહીંયા આપણે કોષ્ટક 5.1નો અભ્યાસ કર્યો કે એમાં કેટલાક પદાર્થોને લીટમસ પત્ર ઉપર જે કસોટી કરીએ છીએ એ લીટમસ કસોટી પરથી આપણે એની પ્રકૃતિ કેવી છે કે એ એસિડિક છે બેઝિક છે તેના ઉપર અથવા તો તે તટસ્થ છે તેને આપણે તારણ કાઢી અને આપણે નિષ્કર્ષણ છે આપેલું છે એ નિષ્કર્ષણમાં આપણે એને દર્શાવીએ
ત્યારબાદ આગળ જોઈએ તો તમે તમારી મમ્મીના જન્મદિવસ પર વિશેષ કાર્ડ બનાવી શકો છો, કે તમે તમારી મમ્મીનો જન્મદિવસ હોય ત્યારે તમે કોઈ વિશેષ કાર્ડ બનાવી શકો છો. સાદા સફેદ કાગળ પર હળદરની લુગદી લગાવીને તેને સૂકવી નાખો. શું કરવાનું છે? સાદો સફેદ કાગળ લઈ એ સાદા સફેદ કાગળ પર હળદરની લુગદી એટલે કે હળદરની પેસ્ટ લગાવી અને શું કરવાનું છે? એને સૂકવી દેવાનું છે. કોટન બડ એટલે કે કાન સાફ કરવા માટે મળતા સળકડીના છેડા પર લગાડેલા રૂના પૂમડાવાળી રચના, કે કોટન બડ કોને કહેવાય? તો કોટન બડ છે એ કાન સાફ કરવા માટે આપણે જે સળીનો ઉપયોગ કરીએ છીએ એ કાન સાફ કરવાવાળી સળી માટે સળકડીના છેડા પર જે લગાડેલા રૂના પૂમડાવાળી જે રચના હોય છે એને શું કહેવામાં છે? કોટન બડ કહેવામાં. એ કોટન બડની મદદથી સાબુના દ્રાવણ વડે તેના પર સુંદર ફૂલનું ચિત્ર દોરો. કે શું કરવાનું છે? કે કોટન બડ એટલે કે કોટન બડ કે જે કાન સાફ કરવાની સળકડી હોય એના છેડા પર જે લગાડેલા રૂના પૂમડાવાળી જે રચના છે એ રૂના પૂમડાવાળી રચનાને શું કહે છે? કોટન બડ. એની મદદથી શું કરવાનું છે? કે સાબુના દ્રાવણ વડે તેના પર સુંદર ફૂલનું ચિત્ર દોરવાનું છે. કે તેની મદદથી સાબુનું જે દ્રાવણ છે એ સાબુના દ્રાવણ વડે તેના ઉપર શું કરવાનું છે? સુંદર ફૂલનું ચિત્ર દોરો. તમારું સરસ શુભેચ્છા કાર્ડ આ રીતે તૈયાર કરી શકો છો. કે તમારું સરસ શુભેચ્છા કાર્ડ છે એ તમે આ રીતે તૈયાર કરી શકો છો, કે જે તમને આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે. કે શું કરવાનું છે? પહેલાં તો એક સાદો સફેદ કાગળ લઈ એના ઉપર હળદરની લુગદી એટલે કે હળદરની પેસ્ટ લગાવી અને શું કરવાનું છે? એને સૂકી નાખવાનું છે. ત્યારબાદ કોટન બડ એટલે કે કાન સાફ કરવાની જે સળી છે એને છેડે જે લગાવેલું રૂનું પૂમડાવાળી જે રચના છે એને કોટન બડ કહેવામાં આવે છે. એ કોટન બડની મદદથી શું કરવાનું છે? સાબુના દ્રાવણ વડે સુંદર ફૂલનું ચિત્ર દોરવાનું છે. તો આ તમારું સરસ મજાનું છે શુભેચ્છા કાર્ડ છે એ સરસ મજાનું શુભેચ્છા કાર્ડ આપણે તૈયાર કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ, કે જાસૂદના ફૂલ છે તો એ જાસૂદના ફૂલનો આપણે શું કરી શકીએ છીએ? સૂચક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો તેના માટે આપણે જોઈએ પ્રવૃત્તિ 5.3, કે જાસૂદના ફૂલની થોડી પાંખડીઓ ભેગી કરી અને તેને બીકરમાં મૂકો. કે જાસૂદના ફૂલ છે તો એ જાસૂદના ફૂલની થોડી પાંખડીઓ ભેગી કરી અને શું કરવાનું છે? એને બીકરમાં મૂકવાની છે. તેમાં થોડુંક ગરમ પાણી ઉમેરો. મિશ્રને થોડાક સમય સુધી રંગીન ન બને ત્યાં સુધી જેમનું છે તેમનું તેમ રહેવા દો. કે શું કરવાનું છે? કે જાસૂદના ફૂલની થોડીક પાંદડીઓ લેવાની છે. પાંદડીઓ ભેગી કરી અને શું કરવાનું છે? એને બીકરમાં મૂકો અને તેમાં થોડુંક પાણી ઉમેરી અને શું કરવાનું છે? આ મિશ્રને થોડુંક ગરમ કરવાનું એટલે કે ગરમ પાણી ઉમેરી અને આ મિશ્રને શું કરવાનું છે? થોડા સમય માટે પાણી રંગીન ન થાય ત્યાં સુધી જેમનું છે તેમનું તેમ રહેવા દેવાનું છે. તો પહેલાં શું કર્યું આપણે? જાસૂદની થોડીક પાંદડીઓ ભેગી કરી તેને બીકરમાં મૂકી અને શું કરવાનું છે? થોડુંક ગરમ પાણી ઉમેરવાનું છે અને મિશ્રણમાં થોડુંક સમય પાણી રંગીન ન થાય એટલે કે પાણી જ્યાં સુધી ગરમ ન થાય ત્યાં સુધી શું કરવાનું છે? આ પાત્રને તેમનું તેમ રહેવા દેવાનું છે. આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો, કે આ જે રંગીન પાણી બને છે એ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો. આ સૂચકના 5-5 ટીપા કોષ્ટક 5.4માં દર્શાવેલ પદાર્થોમાં ઉમેરો. કે આ જે સૂચક છે એ સૂચકના 5-5 ટીપા છે એ કોષ્ટક 5.4માં જે દર્શાવેલા પદાર્થો છે એ કોષ્ટક 5.4માં દર્શાવેલા પદાર્થોમાં ઉમેરો. એસિડિક, બેઝિક તથા તટસ્થ દ્રાવણો પર સૂચકની શું અસર થાય છે તેની નોંધ કરો. કે જાસૂદના ફૂલનું સૂચક આકૃતિ 5.3, કે આકૃતિ જે 5.3 દર્શાવેલું છે તે આકૃતિ 5.3, કે જાસૂદના ફૂલ છે તો એ જાસૂદના ફૂલનું સૂચક તરીકે એનો રંગ કેવો આપણને જોવા મળે છે તે. તો જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી એટલે મજેન્ડા કલરનું બનાવે છે, બેઝિક દ્રાવણને લીલા રંગનું બનાવે છે. કે જાસૂદના ફૂલનું જે સૂચક છે એ એસિડિક દ્રાવણને શું બનાવે છે? તો એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી એટલે કે મજેન્ડા કલરનું બનાવે છે, જ્યારે બેઝિક દ્રાવણને શું કરે છે? તે લીલા રંગનું બનાવે છે. તો અહીંયા આપણને આકૃતિ 5.4માં દર્શાવેલું છે કે જાસૂદનું ફૂલ અને તેમાંથી બનાવેલ સૂચક એ એસિડિક દ્રાવણ છે, તો એસિડિક દ્રાવણને કેવું બનાવે છે? ઘેરા ગુલાબી રંગનું એટલે કે મજેન્ડા કલરનું બનાવે છે, જ્યારે બેઝિક દ્રાવણ છે તો એ બેઝિક દ્રાવણને શું કરે છે? તો લીલા રંગનું બનાવે છે, કે જે તમને આકૃતિ 5.3માં દર્શાવેલું છે. ત્યારબાદ આપણે કોષ્ટક આગળ જોઈએ તો કોષ્ટકમાં આપણને આપેલું છે કે આપેલા પદાર્થોની હળદર પત્રની કસોટી, કે આપેલ પદાર્થો છે એ પદાર્થોની હળદર પત્ર ઉપર શું અસર જોવા મળે છે તે આપણને અહીંયા કોષ્ટક દ્વારા અભ્યાસ કરીએ. તો જોઈએ કોષ્ટકમાં પહેલી કોલમમાં આપેલો છે ક્રમ, બીજી કોલમમાં આપેલો છે કસોટી માટેનું દ્રાવણ, ત્રીજી કોલમમાં આપેલું છે હળદર પત્ર ઉપર એની શું અસર જોવા મળે છે તે, અને એના ઉપરથી આપણને જે નોંધ અથવા તો નિષ્કર્ષણ મળે છે તે આપેલું છે ચોથી કોલમમાં. તો પહેલી જોઈએ તો પહેલું આપણને આપેલું છે સાબુનું દ્રાવણ. સાબુના દ્રાવણનું જ્યારે હળદર પત્ર ઉપર
ટીપા મૂકવામાં આવે તો હળદર પત્ર શું કરે છે તેને લાલ બનાવે છે, એટલે કે તે કેવું છે બેઝિક બને છે. ત્યારબાદ લીંબુનો રસ છે, તો લીંબુના રસની હળદર પત્ર ઉપર કંઈ અસર જોવા મળતી નથી, એટલે કે કંઈ અસર નહીં, તો એ કેવું છે એસિડિક છે. નારંગીનો રસ છે, તો નારંગીના રસની પણ હળદર પત્ર ઉપર કંઈ અસર થતી નથી, એટલે તે પણ કેવું છે એસિડિક છે. ત્યારબાદ વિનેગર દ્રાવણ આપેલું છે, તો વિનેગરના દ્રાવણની પણ હળદર પત્ર ઉપર કંઈ અસર જોવા મળતી નથી, એટલે તો એ કેવું છે એસિડિક છે. ત્યારબાદ મિલ્ક ઓફ મેગ્નેશિયા છે, તો મિલ્ક ઓફ મેગ્નેશિયા એ શું કરે છે હળદર પત્રને લાલ બનાવે છે, એટલે તે કેવું છે બેઝિક છે. બ્રેકિંગ સોડાનું દ્રાવણ છે, તો એ બ્રેકિંગ સોડાનું દ્રાવણ પણ શું કરે છે હળદર પત્રને લાલ બનાવે છે, એટલે તે કેવું છે બેઝિક છે. અને ચૂનાનું પાણી છે, એ ચૂનાનું પાણી પણ શું કરે છે હળદર પત્રને લાલ બનાવે છે, એટલે કે તે કેવું છે બેઝિક છે. અને છેલ્લે આપણને આપેલું છે ખાંડનું દ્રાવણ, તો ખાંડનું દ્રાવણ છે એની કોઈ અસર જોવા મળતી નથી, એટલે કે કંઈ અસર જોવા મળશે નહીં, કે હળદર પત્ર ઉપર એની કંઈ અસર જોવા મળતી નથી, એટલે તે કેવું છે તટસ્થ છે. મીઠાનું દ્રાવણ છે, તો એ મીઠાના દ્રાવણની પણ હળદર પત્ર ઉપર પણ આપણને કંઈ અસર જોવા મળતી નથી, એટલે કે તે કેવું છે મીઠાનું દ્રાવણ પણ તટસ્થ છે. એટલે કે સાબુનું દ્રાવણ છે એ બેઝિક છે, કે જે હળદર પત્રને શું બનાવે છે લાલ બનાવે છે. જો એ લાલ બનાવે, હળદર પત્રને લાલ બનાવે, તો કેવું છે બેઝિક છે. એને જે એના ઉપર કંઈ અસર ન જોવા મળે તો એ કેવું છે એસિડિક છે. જ્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ છે એને હળદર પત્ર ઉપર કંઈ અસર જોવા મળતી નથી, પરંતુ તે કેવું છે તટસ્થ છે. એટલે કે જો જે હળદર પત્રને લાલ બનાવે તો તે બેઝિક છે, અને એના ઉપર કંઈ અસર જોવા મળે નહીં તો એસિડિક છે. જ્યારે મીઠાનું દ્રાવણ કે ખાંડનું દ્રાવણ છે એની હળદર પત્ર ઉપર કંઈ અસર જોવા મળતી નથી, પરંતુ તે કેવા છે તટસ્થ છે. ત્યારબાદ આગળ કોષ્ટક જે આપેલું છે એ કોષ્ટકમાં આપણને જાસૂદના ફૂલના સૂચકથી ચૂસકની આપેલ દ્રાવણ ઉપર અસર, કે જાસૂદના જે ફૂલ છે એ જાસૂદના ફૂલની સૂચક તરીકેની જે આપેલ દ્રાવણ ઉપર છે એ આપેલ દ્રાવણ ઉપર શું અસર જોવા મળે છે તે આપણને કોષ્ટક પર દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો જાસૂદના ફૂલના સૂચકની આપેલ પદાર્થોના દ્રાવણ પર અસર જે જોવા મળે છે તે આપણે કોષ્ટક દ્વારા સમજીએ. તો કોષ્ટકમાં પહેલો કોલમમાં આપણને આપેલું છે ક્રમ, બીજી કોલમમાં કસોટી માટે જે દ્રાવણ ઉપયોગમાં લેવામાં આવે છે તે દ્રાવણ, ત્રીજી કોલમમાં આપેલું છે કે એનો પ્રારંભિક રંગ કેવો છે તે, એટલે કે સૂચકનો રંગ, અને અંતિમ એટલે કે છેલ્લે કે જે સૂચકની દ્રાવણ ઉપર અસર જોવા મળે છે તે. તો જોઈએ આપણે જાસૂદના ફૂલના સૂચકની આપેલ દ્રાવણ પર શું અસર જોવા મળે છે તે. તો પહેલું આપણને દ્રાવણ આપેલું છે શેમ્પૂનું જલીય દ્રાવણ. તો શેમ્પૂના જલીય દ્રાવણનું પ્રારંભિક રંગ કેવો છે, એટલે કે સૂચકનો રંગ છે લાલ. ત્યારબાદ અંતિમ રંગ આપણને શું જોવા મળે છે, ઘેરો ગુલાબી એટલે કે મજેન્ડા રંગ જોવા મળે છે, એટલે એ શું દર્શાવે છે કે એસિડિક છે. કે જો આપણને મજેન્ડા એટલે કે ઘેરા ગુલાબી રંગ જોવા મળે તો એ શું થશે એસિડિક દ્રાવણ. ઘેરા ગુલાબી એટલે કે મજેન્ડા રંગ જોવા મળે તો એ કેવો છે એસિડિક છે. અને જો એ આપણને લીલા રંગનું દ્રાવણ બનાવે તો એ શું છે બેઝિક છે. તો અહીં શેમ્પૂનું જલીય દ્રાવણ છે એ પ્રારંભિકમાં લાલ રંગ, અને અંતિમ રંગ આપણને શું જોવા મળે છે કે સૂચકની દ્રાવણ પર અસર જે જોવા મળે છે એ શું બનાવે છે, તો સૂચકનું આપણને એ ઘેરા ગુલાબી રંગનું એટલે કે મજેડા રંગ બનાવે છે, એટલે કે તે કેવું છે તો એસિડિક છે. ત્યારબાદ લીંબુનો રસ છે, તો લીંબુના રસનો પ્રારંભિક રંગ છે કે સૂચકનો રંગ છે લાલ. ત્યારબાદ અંતિમ રંગ આપણને કેવો જોવા મળે છે, તો ઘેરો ગુલાબી એટલે કે મજેડા રંગ જોવા મળે છે, એટલે કે તે કેવું છે લીંબુનો રસ છે એ એસિડિક છે. ત્યારબાદ સોડા વોટર છે, તો સોડા વોટરનો પ્રારંભિક રંગ છે એ લાલ. ત્યારબાદ અંતિમ એટલે કે સૂચકના દ્રાવણ પર જ્યારે અસર કરવામાં આવે છે ત્યારે એનો રંગ છે આપણને ઘેરો ગુલાબી એટલે કે મજેડા રંગ જોવા મળે છે, એટલે કે એ સોડા વોટર છે એ કેવું છે એસિડિક છે. ત્યારબાદ ચોથું દ્રાવણ આપણે જોઈએ તો એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ આપણને આપેલું છે, એનો સૂચકનો રંગ છે એ લાલ છે. અંતિમ રંગ કે સૂચકના દ્રાવણ પર જે અસર જોવા મળે છે તે લીલો છે, આપણને લીલા રંગનું દ્રાવણ જોવા મળે છે, તો એ કેવું છે બેઝિક જોવા મળે છે. ત્યારબાદ આપણને પાંચમું દ્રાવણ આપેલું છે વિનેગર એટલે કે સરકો, એનો પ્રારંભિક રંગ છે કે સૂચકનો રંગ છે એ આપણને લાલ જોવા મળે છે, અને એનો અંતિમ જે રંગ આપણને જોવા મળે છે કેવો છે ઘેરો ગુલાબી એટલે કે મજેડા રંગ જોવા મળે છે, કે જે શું દર્શાવે છે એસિડિક દર્શાવે છે. ત્યારબાદ ખાંડનું દ્રાવણ છે એમાં પ્રારંભિક સૂચક અથવા તો સૂચકનો જે રંગ છે એ લાલ છે, અને અંતિમ રંગ એટલે કે સૂચકનો દ્રાવણ પર જેની અસર જોવા મળે છે તે એમાં કંઈ ફેરફાર જોવા મળતો નથી, એટલે કે લાલનું લાલ જ દ્રાવણ જોવા મળે છે, એટલે એ તે કેવું છે તટસ્થ છે. ત્યારબાદ મીઠાનું દ્રાવણ છે એ મીઠાના દ્રાવણમાં સૂચકનો જે રંગ છે એ પ્રારંભિક રંગ છે લાલ. ત્યારબાદ અંતિમ રંગમાં પણ કંઈ આપણને ફેરફાર જોવા મળતો નથી, કે લાલને લાલ જ રંગ આપણને જોવા મળે છે. કે જો આપણને જે લાલ રંગ છે એમાં જે પદાર્થ આપણે ઉમેરીએ એટલે કે એનું દ્રાવણ ઉમેર્યા બાદ જો એનો રંગ આપણને ઘેરો ગુલાબી એટલે કે મજેડા રંગ જોવા મળે તો તે એસિડિક દર્શાવે છે. અને જે સૂચક છે એ સૂચકના લાલ રંગ બાદ
એનો આપણે કોઈ દ્રાવણ ઉમેરતા એનો આપણને રંગ જો લીલો જોવા મળે તો તે શું સૂચવે છે? બેઝ સૂચવે છે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આવતા વિડીયોમાં એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક મિત્રને જય હિન્દ, જય ભારત.